નવ ડિસેમ્બર દિન દિનવિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો આજે હોમાય વ્યારાવાલાની જન્મ જન્મજયંતિ છે ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસવીર પત્રકાર ફોટો જર્નાલિસ્ટ હોમાય જર્ વ્યારાવાલાનો જન્મ નવ ડિસેમ્બર ઓગણીસો તેરના રોજ નવસારીમાં એક મધ્યમ વર્ગીય પારસી પરિવારમાં થયો હતો જે જમાનામાં ફોટોગ્રાફી બહુ જ દુર્લભ અને મુશ્કેલ ક્ષેત્ર મનાતું હતું અને મહિલાઓ હજુ પણ ઘરની ચાર દિવાલો વચ્ચે સુરક્ષિત રહેવામાં જ ગૌરવ સમજતી હતી એવા સમયમાં હોમાય વ્યારાવાલાએ ન્યૂઝ ફોટોગ્રાફીનું ક્ષેત્ર અપનાવ્યું અને તેમાં સફળતા હાંસલ કરી હતી પિતાના સતત સ્થળાંતરને કારણે વ્યારાવાલા સતત પોતાનું સ્થાન બદલતા રહ્યા હતા બાળપણમાં પિતાનું મુંબઈ સ્થળાંતર થવાના કારણે તેઓ મુંબઈ સ્થાપિત થયા મુંબઈ ગયા પછી હોમાઈ વ્યારાવાલાએ બોમ્બે યુનિવર્સિટી અને સર જેજી સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો હતો હોમાઈ વ્યારાવાલાએ પોતાની કારકિર્દી ઓગણીસો ત્રીસમાં શરૂ કરી બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થિત ધી ઇલેક્ટ્રિટેડ વીકલી ઓફ ઇન્ડિયા મેગેઝીન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું આ મેગેઝીને તેમના ઘણા બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો પ્રકાશિત કર્યા હતા જે પાછળથી આઇકોનિક બન્યા હતા કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં તેઓ તેમની ફોટોગ્રાફી માટે ખાસ જાણીતા ન હોવાના તેમણે પતિના નામ હેઠળ ચિત્રો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું આખરે તેમની ફોટોગ્રાફીને રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવી ઓગણીસો બેતાલીસમાં તેઓ દિલ્હીના બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસીસમાં જોડાયા ઓગણીસો સિત્તેરમાં પતિના અવસાનના થોડા સમય બાદ નવી પેઢીના ફોટોગ્રાફર્સની ખરાબ વર્તણૂકને લીધે તેમણે ફોટોગ્રાફી છોડી દીધી હતી અને ચાલીસ વર્ષ સુધી તેમણે એક પણ ફોટો લીધો ન હતો પાછળથી વ્યારાવાલાએ પોતાના ચિત્રોનો સંગ્રહ દિલ્હી સ્થિત આલ્કજી ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સને આપ્યો ઈસવીસન બે હજાર અગિયારમાં એમને ભારત સરકાર તરફથી પદ્મ વિભૂષણ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા હોમાઈજીએ એ સમયમાં તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન પસાર વિતાવી રહ્યા હતા પંદર જાન્યુઆરી બે હજાર બારના રોજ વડોદરા ખાતે અઠ્ઠાણું વર્ષની વયે એમનું અવસાન થયું હતું ગૂગલ કંપની દ્વારા હોમાઈજીના એકસો ચારમાં જન્મ દિન નિમિત્તે ગૂગલ શોધ પર એમનું ડૂડલ મૂકી એમને યાદ કરવામાં આવ્યા આ ડૂડલને મુંબઈ ખાતેના ચિત્રકાર સમીર કલવર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અસ્તુ